ભાવનગર એમએસપી શાળા નંબર 58 સર તખ્તસિંહજી પ્રાથમિક શાળામાંથી હું જીતેન્દ્રભાઈ જોશી. ધોરણ 6 વિષય હિન્દી, પાઠ 3 સમજદાર નહીં. બાળકો, તમે પાંચમા ધોરણમાંથી છઠ્ઠા ધોરણમાં આવ્યા. બે યુનિટ, બે પાઠ આપણે આગળ પૂરા થયા. આજે આપણે જોઈએ સમજદાર નહીં પાઠ. સમજદાર નહીંની અંદર આવે છે જે વાત હું તમને ટૂંકમાં હિન્દીમાં કહું. ઇસ કહાની મેં વ્યક્તિ કો કિસી ભી પરિસ્થિતિ મેં ભલાઈ કરને કા અપના સ્વભાવ નહીં છોડના ચાહીએ યહ બાત પ્રસ્તુત કી ગઈ હૈ. હમારે સમાજ મેં કુછ લોગો કા સ્વભાવ બુરા હો સકતા હૈ, લેકિન હમે અપના સ્વભાવ નહીં છોડના ચાહીએ. ચાહે કોઈ બુરાઈ કહે કરે, લેકિન હમે હંમેશા અચ્છાઈ કરની ચાહીએ. યે જો પાઠ હૈ, યે જો કહાની હૈ, ઉસકા યે સાર હૈ. અબ મેં ઇસ કહાની મેં જો શબ્દાર્થ આતે હૈ વો આપકો દિખાતા હું. આપ મેરે સાથ સાથ પઢીએ. તટ, કિનારે, પ્રાર્થના, વિનતી, શૈતાની, શરારત, તડપના, વ્યાકુલ હોના, કરોડ, દર્દભરી, સહસા, એકાએક, નિર્દોષ, બેકસૂર, પ્રસન્ન, ખુશ. એ જો શબ્દાર્થ હૈ એ ઇસ પાઠ મેં આતે હૈ ઓર આગે મુહાવરે ભી આતે હૈ. મેં મુહાવરા પઢતા હું, વો ભી આપ લોગ મેરે સાથ સાથ પઢીએ, બોલીએ, સુનીએ. દેખીએ, આદત કા ગુલામ હોના ઇસકા મતલબ હોતા હૈ આદત સે મજબૂર હોના. મન ડોલના ઉસકા મતલબ હોતા વિચાર બદલના. જીવન દાન દેના તો ઉસકા અર્થ હૈ મરને સે બચા લેના. શર્મ સે પાણી પાને ઉસકા અર્થ હોતા હૈ બહોત બહોત લજ્જિત હો જાના. વચન દેના ઉસકા મતલબ હોતા હૈ વાદા કરના. થિરકને લગના, થિરકને લગના મતલબ ખુશી સે નાચના, ઝૂમ ઉઠના. અનસુની કરના ઉસકા મતલબ હોતા હૈ ધ્યાન ન દેના. ઇસ કહાની મેં, ઇસ ઇકાઈ મેં ઇતને શબ્દાર્થ હૈ, ઇતને મહાવરે હૈ. અબ મેં ઇસ કહાની આપકો ગુજરાતી મેં ભાષાંતર, માતૃભાષા મેં ભાષાંતર કરકે સુનાતા હું, આપ સુનિએ. નાની બતક નદી તટ પર આવી ત્યારે જોયું કે એક મીંછી કાદવમાં ફસાઈ ગયો છે. મીંછીએ નાનીને વિનંતી કરી, બહેન મને બચાવી લે. નાનીને તેના પર દયા આવી ગઈ. તેણે વીછીને કાદવમાંથી ઉપાડીને સૂકી જગ્યાએ મૂકી દીધો. વીછીને ઢીકણ સૂચ્યું. તેણે નાનીને ડંખ માર્યો. નાની વેદનાથી તરફડવા લાગી. તેણે વીછીને પૂછ્યું, કેમ ભાઈ મને ડંખ શા માટે માર્યો? વીછી બેદરકારીથી બોલ્યો, શું કરું, ડંખ મારવો એ મારો સ્વભાવ છે. નાની બોલી, તું આ ખરાબ આદત છોડી દે, નહીં તો મુસીબતમાં કોઈ તારી મદદ નહીં કરે. વીછી તેની વાત સાંભળ્યા હતો, અનસુની કરી, ધ્યાન ન દે. એની વાત સાંભળ્યા વગર આગળ જતો રહ્યો. નાની પોતાની મા પાસે નદીમાં ચાલી. માએ પૂછ્યું, નાની બેટી તું ક્યાં રોકાય હતી? નાની બોલી, મા એક વીછી કાદવમાં ફસાઈ ગયો હતો, તેને બચાવવામાં મોડું થઈ ગયું. મા ખુશ થઈને બોલી, બેટી આ તે ખૂબ સારું કામ કર્યું. નાની બોલી, પરંતુ બદલામાં તો એણે મને ડંખ મારી દીધો. મા બોલી, વીછી પોતાની ખરાબ આદતનો ગુલામ છે, તું તેને ગમે તેટલી વાર બચાવીશ એ હંમેશા ડંખ મારતો રહેશે. નાની બોલી, પણ માં હું એની એક ગંદી આદત, ખરાબ આદત છોડાવીને જ રહીશ. કેટલાક દિવસ પછી વીછીના પ્રાણ ફરી વખત મુસીબતમાં મુકાઈ ગયા. તે પાણીની ધારામાં જઈને પડ્યો અને ડૂબવા લાગ્યો. ડૂબને ઉતરને લગા, મૃત્યુને સામે જ જોઈને વીછીને નાનીની યાદ આવી ગઈ. તે નાનીને બોલાવવા લાગ્યો. નાનીએ તેની દર્દભરી ગુમ સાંભળી તે ચપાટા બાંધી વીછી પાસે આવી. અચાનક તેના મનમાં વિચાર આવ્યો, સહસા એકાએક અચાનક તેના મનમાં વિચાર આવ્યો, હવે હું આ ખરાબ સ્વભાવના વીછીને હવે નહીં બચાવું. વીછી ગગડવા લાગ્યો, બહેન મારા ઉપર દયા કર. નાનીનું મન પીગળી ગયું. તેણે વિચાર્યું કે વીછીએ કદાચ પોતાની ખરાબ આદત હવે કદાચ છોડી દીધી હોય. નાનીએ વીછીને બીજી વખત જીવનદાન આપ્યું. વીછી પોતાના સ્વભાવ પ્રમાણે તેને ડંખ મારવા માટે આગળ વધ્યો. નાની તેનો ઈરાદો સમજી ગઈ. તે હસીને બોલી, વીછીભાઈ અટકી કેમ ગયા? ડંખ મારો, ડંખ મારો. વીછી ખૂબ શરમાઈ ગયો. તે મોઢો પડીને બોલ્યો, બહેન એક વાત કહે, મેં હંમેશા તારી સાથે વિશ્વાસઘાત કર્યો, છતાં પણ તે મારું ભૂલું જ કર્યું, આવું કે? નાની બોલી, ભૂલું કરવું એ મારો સ્વભાવ છે. હું બદલો લેવા માટે મારી સારી આદત શા માટે છોડી દઉં? મારું કામ બચાવવાનું છે. હું મુસીબતમાં પડેલાને હંમેશા બચાવતી રહીશ. તારું કામ ડંખ મારવાનું છે. તું ડંખ મારતો રહે. તું જેટલી વખત ડંખ મારીશ એટલી વખત હું બચાવતી રહીશ. જોઉં છું કોણ જીતે છે. વીછીને ખૂબ પસ્તાવો થયો. તે બોલ્યો, નાની બહેન આજે તું જીતી ગઈ. હું વચન આપું છું, હવે હું કોઈ પણ નિર્દોષ પ્રાણીને ક્યારેય પણ ડંખ નહીં મારું. નાની ખુશ થઈને નદીમાં ચાલી ગઈ.
માએ પૂછ્યું, બેટી કેમ મોડું કર્યું, કેમ મોડું થઈ ગયું? નાનીએ તેને પૂરેપૂરી આખી ઘટના બતાવી. માં પ્રેમથી બોલી, પ્રિય સમજો નાની, ભલા માણસો પોતાની વારંવારની ભલાઈથી આ રીતે જ ખરાબ માણસોને ભલા બનાવવાનો માર્ગ બતાવે છે. નાની ખુશ થઈને ઝૂમી ઉઠી. થિરકને લગના, થિરકને લગી પાણીની અંદર. આવી રીતે આપણે પણ જો કોઈ માણસનો સ્વભાવ ખરાબ હોય કે ધંધો હોય તો આપણે આપણા સારા સ્વભાવ વડે એને સારો સ્વભાવ આપણે એનો પણ બનાવી શકીએ છીએ. આ પાઠમાંથી આપણે આ શીખવાનું છે કે આપણે મુસીબતમાં પડેલાને 100% થઈ શકે એટલે આપણે એને હંમેશા મદદ કરવી જોઈએ. હવે અહીંયા મેં જે તમને મુહાવરા આપ્યા છે એમાંથી એક એક મુહાવરાનો એક આના ઉપરથી વાક્ય પ્રયોગ કરવાનો, એક એના અર્થ ઉપરથી વાક્ય પ્રયોગ કરવાનો, એક આના ઉપરથી એક આના ઉપરથી, એવી રીતે 1, 2, 3, 4, 5, 6, 7 સામેના 7, 14 વાક્ય પ્રયોગો તમે સ્વાધ્યાય પેટે તૈયાર કરી રાખજો. હવે પછી આગળના પાઠમાં ફરી વખત આપણે પાછા મળશું. આનો સ્વાધ્યાય જોઈ લેજો. માતૃભાષામાં અનુવાદ પણ કરવાનું હોય છે એટલે અનુવાદ પણ આપ શીખી લેજો. અસ્તુ.